कृष्ण कन्हैया लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। बाल कृष्ण लाल की जय। गिरिराज धरण की जय। जे पोतानु मन ईश्वर ने आपे छे तेनु मन ईश्वर मां मळी जाय छे, ईश्वर पण ते मन पाछू आपी सकता नथी। साकर दूध मां मळी गया पछी ते अलग करी शकाती नथी। तेवी रीते जेनु मन श्री कृष्णनु चिंतन करे छे तेनु चित्त श्री कृष्ण मां मळी जाय छे, पछी ते मन ने ईश्वर थी अलग करी शकातु नथी। ते मन ईश्वर थी अलग रही सकतु नथी। भगवान कहे छे तमारू मन मारा में क्या मळी गयु छे, तेनो पत्तो मने नथी, तो हूँ पाछु कई रीते आपी सकूँ, क्यांथी आपी सकूँ। तमारू मन पाछु आपी सकूँ तेम नथी, मन पाछु आपता मने आवडतु नथी। गोपियों कहे छे कि जो तमे मने पाछु आपी सकता नथी मन, तो तमे अहींथी जई सकता पण नथी। अमारा पग तमारा चरण कमळो छोड़ी एक पगलू पण पाछा आटवा माटे तैयार नथी। कदाच तमे अमने उपाड़ीने त्यां पहुंचाड़ी दो तो पण त्यां जईने मन वगर अमे करीए पण शुं? अमारुं मन तमारामां मळी गयुं छे, अमारे पण हवे तमारामां भळी जवुं छे, तमारा स्वरूपमां ओगळी जवुं छे। कोई स्त्रीने मन आपशो नहीं, कोई पुरुष ने मन आपशो नहीं, मन आपवा लायक बीजू कोई नथी। मन आपवा लायक एक परमात्मा श्री कृष्ण छे। मन ज्या मळी जाय आत्मा पण त्यां ज मळी जाय छे। तेथी ज्ञानी पुरुष मन एकमात्र ईश्वर ने ज आपे छे। गोपियों कहे छे हे नाथ अमारू मन तमारामां मळी गयुं छे, तमने छोड़ीने जवानी इच्छा नथी, अमे तमारा माटे ज जीवीए छीए। छेवटे भगवान हार माने छे ने गोपियों ने कहे छे के बोलो तमारी सी इच्छा छे ते कहो। गोपियों कहे छे हे नाथ अमने बीजी कोई इच्छा नथी, फक्त तमारा अधरा मृतनु दान करो के तमारो कदी अमने वियोग न थाय। गोपियों अधरामृत की मांगणी करी छे, भागवत नी आ समाधि भाषा छे। तेथी अधरामृत नो अर्थ लौकिक करवो तो योग्य नथी। पृथ्वी ने धरा कहे छे कारण के ते सौ ने धारण करे छे, सौ ने पोषे छे। तेथी पृथ्वी पर नो अमृत ते धरामृत अने पृथ्वी पर नो एटले पार्थिव नहीं एवं अपार्थिव अमृत ते अधरामृत, એટલે કે જેનો કદી નાશ થતો નથી તેવું જ્ઞાનામૃત અધરામૃતનું દાન કરો। હે નાથ અમને એવું જ્ઞાન આપો કે આપનાથી હું અલગ છું એવું જ્ઞાન જ ન રહે, તમારી સાથી બની શકું એવું અમૃત આપો, એવું જ્ઞાનામૃત આપો કે એક ક્ષણ પણ તમારાથી અલગ ન થાઉં, જીવ શિવ એક થઈ જાય। જ્ઞાનામૃત અમૃત મળ્યું નથી ત્યાં સુધી હૃદયમાં રહેલો અગ્નિ બળે છે, તેથી એવું જ્ઞાન આપો કે અમને સર્વમાં આપના દર્શન થાય। ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, ઉલટું તે તો લૌકિક સુખનો ત્યાગ કરીને આવી છે, એટલે તેઓ લૌકિક સુખ માગતી નથી, લૌકિક અમૃત માગતી નથી, તે અલૌકિક અમૃત માગે છે। ગોપી કહે છે કે નાથ એવા જ્ઞાનામૃતની લાણી કરો કે તમારો અને અમારો વિયોગ ન થાય, તમારો અને અમારો નિત્ય સંયોગ રહે, તમારાથી હું અલગ ન થાઉં। નાથ તમારાથી જુદા થઈએ તો માયા અમને વળગે છે, આપ એવું જ્ઞાનામૃત આપો કે તમારા સ્વરૂપ સાથે નિત્ય સંયોગનો અનુભવ થાય,
અને વિષયોનું એક ક્ષણ પણ ભાન ન થાય, કારણ કે તમારો વિયોગ એ જ મહાન દુઃખ છે, તમારો સંયોગ એ જ સુખ છે. પ્રભુ કહે છે, એવા નિત્ય સંયોગરૂપ અધરામૃતનું તમને દાન કરવાની મારી ઈચ્છા નથી. ત્યારે સખીઓએ કહ્યું કે અમારા માટે નહીં, પરંતુ તમારી કીર્તિને કલંક ન લાગે તેટલા માટે અમે તો કરગરીએ છીએ. અધરામૃત આપો તો તમારી પ્રતિષ્ઠા વધશે, નહીતર વિરહ અગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરશું. શાસ્ત્રમાં લખ્યું છે કે અંતકાળે જેનું ચિંતન કરતા કરતા આ જીવ શરીર છોડે છે તે મય તે થાય છે. અમારા મનમાં તમારા સિવાય કાંઈ જ નથી, એટલે છેલ્લા શ્વાસ સુધી તમારું સ્મરણ ચિંતન કરતા કરતા અમે પ્રાણ ત્યાગ કરીશું. તમારા વિરહમાં અમે મરીશું, એટલે તમે તો મળવાના જ. પરંતુ લોકો કહેશે કે શ્રી કૃષ્ણ સાવ નિષ્ઠુર હતા, ગોપીઓના પ્રાણ ગયા પછી તે મળ્યા, પહેલા શું ચૂકાવી. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી કેવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી કેવું માગું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી કેવું માગું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી કેવું માગું. હે પ્રભુ, તમારા વિરહમાં અમે મરીશું. લોકો કહેશે શ્રી કૃષ્ણ સાવ નિષ્ઠુર હતા, ગોપીઓના પ્રાણ ગયા પછી પણ તેને મળ્યા, પહેલા શું ચૂકાવ્યું. પ્રાણાયામ કરવાનું અમને દુઃખ નથી, તે તો સહેલાઈથી થઈ શકશે, કારણ કે વિરહ અમારાથી ખમાતો નથી. પણ તમારી અપકીર્તિ થશે તેનું શું, તમે સર્વત્ર છો એટલે તમારી અમને પ્રાપ્તિ થવાની જ છે. પણ મર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો તમારી અપકીર્તિ થશે. ભગવાનની કોઈ ઠેકાણે હાર થઈ નથી, પણ ગોપીઓની સાથે વાત કરવામાં આજે ભગવાનની હાર અને ગોપીઓની જીત થઈ છે, અને તેથી મહાપ્રભુએ ગોપીઓનો અહીં જય જયકાર ગાયો છે. આ જીવ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે. જીવની કસોટી કર્યા વગર ઈશ્વર જીવને અપનાવે છે, જીવની કસોટી કર્યા પછી ઈશ્વર જીવને અપનાવે છે. ગોપીઓની સર્વ રીતે પરીક્ષા કર્યા પછી જ તેઓએ શ્રી કૃષ્ણને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવ્યું છે. ભગવાન હારી ગયા. ભગવાને વિચાર્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે, આજે હું તેમનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણ ત્યાગ કરશે. પ્રભુને ખાતરી થઈ ગઈ કે આ જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે, એટલે ભગવાને તેને અપનાવ્યો છે. જીવ શિવમાં છેવટે જીવ પોતે શિવરૂપ થાય, શિવ હારે એ જ શિવને ભાવતું હોય છે. એટલે છેવટે પરમાત્માની હાર થઈ અને સખીઓની ગોપીઓની જીત થઈ છે. તેથી પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યા, પ્રભુએ જેટલી ગોપીઓ છે તેટલા રૂપ ધારણ કર્યા છે. પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપને રાખી અને રાસનો આરંભ કર્યો છે. અષ્ટ સખીઓ સેવામાં હાજર છે. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો છે. ગોપી શ્રી કૃષ્ણની સન્મુખ આપી આવી છે. પ્રભુએ છાતી સાથે મેળવી આલિંગન આપી પ્રત્યેક ગોપીઓને પરમ આનંદનું દાન કર્યું છે. જીવ ઈશ્વરનું મિલન થયું છે. જીવ ઈશ્વર એક થયા છે. જીવ ઈશ્વરનું મિલન થતા પરસ્પરને અતિશય આનંદ થયો છે.
ગોપી કૃષ્ણમય થઈ છે, ગોપીઓના હાથમાં બે હાથ આપ્યા છે અને નૃત્ય કરે છે. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે આજ આનંદથી નાચે છે. અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું છે. રાસમાં સંગીત, સાહિત્ય, નૃત્યનો સમાવેશ હોય છે. આ રાસલીલામાં કામની ગંધ નથી. રાસલીલા ખુલ્લા મેદાનમાં થયેલી છે અને દેવો, ગાંધર્વો, નારદ, બ્રહ્માજી વગેરે રાસલીલા જોવા આવ્યા છે. આ રાસલીલાના દર્શન કરતા કરતા બ્રહ્માજી વિચારે છે કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે, પણ કૃષ્ણાવતાર ધર્મ મર્યાદા માટે છે. શ્રી કૃષ્ણ આ પ્રમાણે પરસ્ત્રીઓ સાથે રમે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય છે. બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા દેવ છે. જેની આંખમાં રજોગુણ હોય તે જ્યાં દોષ ન હોય ત્યાં પણ દોષ કાઢીને શોધે છે. બ્રહ્માના મનમાં શંકા પેદા થઈ પ્રભુએ વિચાર કર્યો કે બ્રહ્માને ખબર નથી કે આ ધર્મ નથી, આ તો ધર્મનું ફળ છે. આ તો ધર્મી મળવા છતાં હજુ ધર્મને જ પકડી રાખે છે. અને પ્રભુએ તે સમયે ગમ્મત કરી છે. પ્રભુએ પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી એને પણ કૃષ્ણ રૂપ બનાવી દીધી છે. બ્રહ્માજી જુએ છે તો હવે સર્વ ઠેકાણે કૃષ્ણ જ કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે. હવે ગોપી ગોપી નથી રહી, બધા પિતાંબરધારી શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણની સાથે રમે છે. બધા રમેશ, બધા રમાપતિ. હવે બ્રહ્માને ખાતરી થઈ કે આ સ્ત્રી પુરુષનું મિલન નથી. પછી બ્રહ્માને દેખાયું કે શ્રી કૃષ્ણ પણ ગોપી રૂપ થયા છે. આમાં ધર્મનો કોઈ ભંગ નથી, આ તો ધર્મનું ફળ છે. બ્રહ્માજીએ રાસ વિહારીને પ્રણામ કર્યા છે. અહીં વિજાતીય તત્વનું રમણ નથી, અહીં કોઈ ગોપીમાં સ્ત્રી તત્વ નથી, અહીં અંશ અંશીમાં મળ્યો છે. બધા શ્રી કૃષ્ણના સ્વરૂપ છે. આજે ગોપી બ્રહ્મરૂપ થઈ છે, ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ છે. જીવ બ્રહ્મરૂપ થયા પછી તેનામાં જીવપણું રહ્યું ક્યાં છે? બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ. ફરીથી એક એક ગોપી પાસે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું છે. પ્રભુએ જેટલી ગોપી હતી તેટલા સ્વરૂપો ધારણ કરી સખીઓને સર્વ પ્રકારે આનંદનું દાન કર્યું છે. જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસ વિહારનું શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો, તેથી તમારું કામ મળશે. ઈશ્વરનું ધ્યાન ખૂબ કરશો તો પણ કામ મળશે. આ સિવાય કામને મારવાનું બીજું સાધન રહ્યું નથી. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ શ્રી કૃષ્ણ તેઓને આ માથે હાથ મૂકે તેવી ઈચ્છા કરે છે, એટલે કે ઈશ્વરની કૃપાની માંગણી કરે છે. પુરુષત્વ એ અભિમાન અહમનું સૂચક છે. ઈશ્વરના ઘરમાં પુરુષને એટલે કે અભિમાનને સ્થાન મળતું નથી. ગોપી બનીને નમ્ર બનીને જે જાય તેને જ ત્યાં પ્રવેશ મળે છે. ગોપી અને ગાયની પેઠે દીન બનીને જે જાય છે તેને પ્રવેશ મળે છે. નારદજીને દુઃખ થયું કે સ્ત્રી થઈને આવ્યો હોત તો મને પણ આ રાસ રસનું દાન મળત. તે વખતે રાધાજીની નજર નારદજીના મ્લાન મુખ પર પડી છે. વૃંદાવનની અધીશ્વરી દેવી રાધાજી છે. વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ રડી ન પડે, તેથી રાધાજી તેની બહુ કાળજી રાખે છે. રાધાજીએ નારદજીને પૂછ્યું, હે નારદજી, તમારી શું ઈચ્છા છે? ત્યારે નારદજી કહે છે, ગોપીઓ જેવો આનંદ મારે પણ શ્રી કૃષ્ણ સાથે રમવું છે. રાધાજીએ કહ્યું, તું રાધા કુંડમાં સ્નાન કર, તને રાસલીલામાં પ્રવેશ મળશે. પછી નારદજીએ રાધાકુંડમાં સ્નાન કર્યું એટલે નારદ નારદી બની ગયા. નારદજીએ વિચાર્યું કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરાવવામાં મારા બાપાનું જાય છે શું? આજ સુધી હું પુરુષ
અને કીર્તનીઓ એવા અભિમાનમાં જ ઉમરી ગયો। ગોપીઓએ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું તેમ નારદજીએ આજે પુરુષ તત્વ છોડી દીધું છે। સંસારના ધર્મ છોડી અને પ્રભુને માર્ગે જવું એ જ આ જીવનો ધર્મ છે। ઈશ્વર મિલનમાં પુરુષત્વ એટલે કે અભિમાન બાધક છે। હું સ્ત્રી છું, હું પુરુષ છું એવો ખ્યાલ છે ત્યાં સુધી પરમાત્મા જીવ પાસે જઈ શકતો નથી। અભિમાનીને રાસલીલામાં પ્રવેશ મળતો નથી। ભગવાનને મેળવવા હોય તો ગોપી બનીને જાઓ, દીન બનીને જાઓ। પુરુષ અહંભાવનું પ્રતીક છે અને સ્ત્રી નમ્રતાનું પ્રતીક છે, દીનતાનું પ્રતીક છે। નારદજીને અભિમાન હતું કે હું તો કીર્તનકાર છું, હું તો ભણેલો છું, હું તો જ્ઞાની છું। જ્યારે નારદજીને આ જ્ઞાન મદ ઉતરી ગયો ત્યારે તેઓ દીન બન્યા છે। અભિમાનનો ત્યાગ કર્યો ત્યારે રાસલીલામાં તેમને પ્રવેશ મળ્યો છે। આમ જે દીન બને તેને રાસમંડળમાં પ્રવેશ મળે, તેને ઈશ્વર અપનાવે, એટલે કે ઈશ્વર તેની સાથે તે રમી શકે છે, તે ઈશ્વરની સાથે રમી શકે જે નિરાભિમાની બને છે, દીન બને છે। પ્રેમમાં અત્યંત ધીરજ હોવી જોઈએ, રુક્ષ્મણીજી જેવી ધીરજ જોઈએ। રુક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે અનેક જન્મો સુધી રાહ જોવા તૈયાર છું, પણ વરીશ તો શ્રી કૃષ્ણને જ વરીશ। ભાગવતે પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે, પરમાત્મા નામી છે, નામના માલિક છે। નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી પરમાત્મા સાથે સંબંધ થતો નથી। પહેલો શબ્દ સંબંધ થાય, પછી જ નામ સંબંધ થાય, પછી જ બ્રહ્મ સંબંધ થાય। જીવ ઈશ્વર સાથે એક ન થાય ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી। જીવ ઈશ્વર સાથે એક થયો એટલે તે મુક્ત બન્યો છે। જીવ ઈશ્વરનું મિલન એ જ રાસલીલા કહ્યું છે। માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય છે આ। એ લક્ષ્યને સાધવા પરમાત્મા સાથે ખૂબ મૈત્રી કરો તો ભગવાન પણ તમને પણ ભગવાન બનાવશે। સાધન કરો તો અનુભવ થશે, સાધન કર્યા વિના કાંઈ અનુભવ થાય નહીં। માટે આ ક્ષણથી જ શરૂઆત કરો, તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી। વાતો અને વિચારમાં સમયને ગુમાવશો નહીં। આજ સુધી પૈસા પાછળ બહુ પડ્યા, પરિવાર પાછળ બહુ પડ્યા, હવે થોડા ભગવાન પાછળ પડો, લક્ષ્ય પાછળ પડો। આજની અશાંતિનું કારણ જીવ ઈશ્વરને ભૂલ્યો છે તે છે। આ શાંતિ પ્રભુજીના શરણે જવાથી મળશે। આજ દિન સુધી બધાની પાછળ પડ્યા, હવે થોડા ભગવાન પાછળ પડો, ભગવાન એ લક્ષ્ય છે। આજની અશાંતિનું કારણ જીવ ઈશ્વરને ભૂલ્યો છે તે છે। રાયને પણ શાંતિ નહીં, રંકને પણ શાંતિ નહીં, કોઈને શાંતિ નથી, મૂર્ખને પણ શાંતિ નહીં, એમ વિદ્વાનને પણ શાંતિ નહીં। શાંતિ ક્યાંય નથી, ક્યાંય શાંતિ કેમ નથી તેનો વિચાર કરો કે મને કેમ શાંતિ મળતી નથી, મારી શાંતિનો પર્યાય શું, શાંતિ મેળવવા મારે શું કરવું। અદ્ભુત વાતો બતાવી છે ભાગવતમાં। કૃપા મારા નાથની થાતી, શાંતિ એ જીવને થાતી। કૃપા મારા નાથની થાતી, શાંતિ એ જીવને થાતી। પ્રભુ કૃપા વિન જીવને જગમાં નથી શાંતિ કે શું, પ્રભુ કૃપા વિના જીવને જગમાં નથી શાંતિ કે શું। એની ઉપર થાય પ્રભુની કૃપા, જાય એના બધા દુઃખ। કૃપા મારા નાથની થાતી, શાંતિ એ જીવ
ने जाती कृपा मारा नाथ निभाती शांति ये जीव ने जाती शांति जीव ने थाय क्यारे कृपाए परमात्मा ने थाय आजनी अशांति नु कारण जीव ईश्वर ने भूल्यो छे ते राय ने नहीं रंक ने नहीं शांति मूर्ख ने पण नथी विद्वान ने पण नथी राय ने पण नथी रंक ने पण नथी शांति क्याय केम नथी तेनो विचार करो भगवान आनंद स्वरूप छे भगवान ने आनंद ने जरूर छे गोपियों ने आनंद नु दान करवा भगवान ने लीला करी छे गोपियों ने परम आनंद नु दान करियो छे जीव ईश्वर नु मिलन थयो छे परमात्मा साथे मिलन थया पछी साधके साधन चालू राखू पड़े छे साधन करता करता अनेक सिद्धियों मरसे परमात्मा मरसे पण साधन छोड़शो नहीं कारण आ मन बहु दगाखोर छे मन कपटी छे रूपाड़ी दलीलो करता एने आवड़े छे तेनी दलीलों में फसाशो नहीं तेनी वातों में आवशो नहीं अरे खुद भगवान कदाच तमने आवीने कहे छे के मारा नामनो जप करवानी तारे जरूर नथी सेवा करवानी जरूर नथी तोय कही देजो के मारथी तमारी आज्ञा नहीं पड़ाय जीवनना छेल्ला दिवस सुधी सेवा बराबर करवानी छे नाम जप बराबर करवानो छे आम जीवनना छेल्ला दिवस सुधी रोजना नियम प्रमाणे जप सेवा कीर्तन चालू करो चालू ज रहेवा जोईए जे दिवसे जीवन नी समाप्ति थाय ते दिवसे सेवा नी समाप्ति थाय सेवा नो बहु मुख्य धर्म बतावयो छे नाम जप सेवा आ अद्भुत बतायो छे अने एटले ज कीधु छे रूढ़ी रीते जीवो जग मा ऋण कर झूका जीवो जग मा।
મનુષ્ય સાધના તો કરે છે, સાધના કરતા કરતા થોડીક સિદ્ધિ મળે છે, એટલે સિદ્ધિ એટલે કે થોડીક પ્રસિદ્ધિ મળે છે, અને પ્રસિદ્ધિ મળે અને લોકો પાછળ પડે એટલે અભિમાન આવે છે, અને અભિમાન આવે એનું પતન થાય છે. કેટલીક વાર સાધુઓને બગાડનાર તેમના ચેલા હોય છે. આ ચેલાઓની જમાત બાપજી 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 કર્યા કરે એટલે સાધુમાં હું પણ આવે. પછી કહે હું તો મનથી સેવા કરું છું, હું તો સિદ્ધ છું, પણ મનમાં દંભ બેઠો છે, અભિમાન બેઠો છે, કીર્તિની લાલસા બેઠી, એનું શું? ખાડામાં પડેલો માનવી હું પહાડ પર બેઠો છું એમ એમ માનવાથી શું થાય? તુકારામજી જેવા સંત પણ કહે છે આ તુકો પાંડુરંગ થઈ ગયો છે, પણ ભજન કરવાની એને આદત પડી ગઈ છે કે જતી જ નથી. એમ આદત પડી જવી જોઈએ. ભગવાન વ્યસનની જેમ આપણા જીવનમાં આવવા જોઈએ. ઈશ્વરના દર્શન થયા પછી પણ જપ સાધન કઈ છોડાય નહીં. સાધ્યની પ્રાપ્તિ થઈ એટલે પછી કેટલાકને સાધન પ્રત્યે ઉપેક્ષા થાય છે. આમ ન બનવા પામે એની ખૂબ કાળજી રાખજો. સાધન છોડવામાં ભારે જોખમ છે. બળવાન હાથીને પણ અંકુશની જરૂર પડે છે, તેમ મનને અંકુશમાં રાખવા માટેનું આ સાધન છે ભજન. પ્રભુનામ સ્મરણ ભજનમાં દૈન્ય ભાવ જરૂરી છે. સર્વ સાધન કરે પણ જેને સાધનનું અભિમાન નથી તે દીન છે. આ દીનતાથી જ ભક્તિ દ્રઢ થાય છે. આટલા આત્મસમર્પણ વાળી ગોપીને પણ અભિમાન થાય છે કે અમે બધું ત્યજીને આવીએ છીએ. એટલે કે સાધકે સાવધાન રહેવાની જરૂર છે. જેને બહુ માન મળે તેનામાં બહુ અભિમાન આવે છે. ગોપીઓને અભિમાન થયું કે શ્રી કૃષ્ણ ભગવાને અમારો ત્યાગ જોઈ અમને માન આપ્યું છે અને અમને અપનાવ્યું છે. ગોપીઓને લાગ્યું કે ભગવાન ઉપર ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સ્વરૂપમાં તે પણ આસક્ત છે. ગોપીઓમાં આવો લૌકિક ભાવ જાગ્યો, આવું અભિમાન થયું. તે સમયે પરમાત્મા ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. ગોપીઓનું આ અભિમાન દૂર કરવા માટે ત્યાંથી શ્રી કૃષ્ણ અદ્રશ્ય થયા છે. ભગવાન તો સર્વવ્યાપક છે, અત્ર તત્ર સર્વત્ર છે. તે અંતર ધ્યાન થઈ શકે નહીં. અંતર ધ્યાન થયા એનો અર્થ એટલો જ છે કે અભિમાન રૂપી પડદો આંખ ઉપર આવ્યો એટલે ભગવાન દેખાતા નથી. ગોપીને એટલે કે જીવને અભિમાન થયું તે સખીઓને શ્રી કૃષ્ણ દેખાતા નથી. ભગવાને તે સમયે પીતાંબરથી લાજ કાઢી છે. ગોપીઓ માને છે કે આ તો અમારામાંની એક છે એટલે ઓળખી શકાતી નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા તો વ્યાપક છે. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, પણ એમને અંદર શોધવાના છે, ભગવાનને હૃદયમાં જ શોધવાના છે. પણ અજ્ઞાનને લીધે આ સૂઝતું નથી. 10 પંડિતો વિદ્યાભ્યાસ કરવા ગયેલા. રસ્તામાં એક નદી આવી, નદી ઓળંગીને બધા સામે પાર આવ્યા છે. તેઓને લાગ્યું કે આપણામાંનું કોઈ રહેતો નથી ગયો ને, એટલે તેઓએ ગણતરી શરૂ કરી. એક પછી એક પંડિત સંખ્યા ગણે, પણ પોતાને એમાં ગણે નહીં એટલે સંખ્યા 10 બદલે 9 થાય. અરે હાય હાય, એક ક્યાં ગયો? નક્કી નદીમાં તણાઈ ગયો લાગે છે. આ એકની પાછળ બધા પંડિતો રડવા લાગ્યા. એ સમયે એક મહાત્મા ત્યાંથી પસાર થયા. પંડિતોને રડવાનું કારણ પૂછ્યું. પંડિતોએ પોતાની મૂંઝવણ રજૂ કરી કે અમે બધા 10 જણા હતા, આ 10માં એક જણ રહી ગયો લાગે છે. મહાત્મા એમનો ભ્રમ ભાંગ્યો છે. અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી. જ્ઞાનીએ પૂરા 10 ગણી બતાવ્યા.
સંખ્યા તો પૂરી દસ ની જ હતી, પણ અજ્ઞાન ને લીધે દસ દેખાતા ન હતા. આ નવ ને ગણતો તો પોતાને ગણતો જ ન હતો. એટલે કે અજ્ઞાન ને લીધે જ દેખાતું નથી, તે જ્ઞાન થી દેખાવા લાગે છે. આ પ્રસંગે સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી પણ સાવધાન રહેજો. ઘણી વાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર પછી બાણ ભૂલે છે. કારણ સિદ્ધિઓ મળે એટલે પ્રતિષ્ઠા વધે, અને પ્રતિષ્ઠા વધે એટલે મનુષ્ય સાધન છોડે છે, સાધન છોડે છે ને ઈશ્વરથી વિમુખ થાય છે. પરમાત્માની અનુભૂતિ થયા પછી પણ માનવ સાધન છોડે તો તે પડે છે. પુંડલિકની માતા પિતા પ્રત્યેની ભક્તિ જોઈ દ્વારકાનાથને પણ તેના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. દ્વારકાનાથ દ્વારિકાથી પંઢરપુર આવ્યા છે. માતા પિતા કુષ્ઠ રોગથી પીડાતા હતા તો પણ પુંડલિક તેઓની સેવા કરે છે. માતા પિતા કોઈ કોઈ વાર ક્રોધ કરે છે, ગાળ બોલી જાય છે, તો પણ કોઈ વાર માતા પિતા સ્વભાવને કારણે ગુસ્સો કરે છે, તેમ છતાંય પણ પુંડલિક નમ્રતાથી સેવા કરે છે, દેવભાવથી સેવા કરે છે. ભગવાન પુંડલિકની ઝૂંપડીના દ્વાર પાસે આવીને ઉભા છે. ભગવાન કહે છે, પુંડલિક ઉઠ, ઉઘાડ, હું તને દર્શન આપવા આવ્યો છું. તારા માતા પિતાની સેવાથી હું બહુ પ્રસન્ન થયો છું. ત્યારે પણ પુંડલિક ભગવાનને દોડીને મળવા જવાને બદલે ભગવાનને કહે છે, ભગવાન થોડી વાર ઉભા રહો, હું મારા માતા પિતાની સેવામાં રોકાયેલો છું. મારી ઝૂંપડી નાની છે, ઝૂંપડીમાં જગ્યા નથી, આપ બહાર જ ઉભા રહો. મારા માતા પિતાની સેવાથી પરવારી હું હમણાં બહાર આવું છું. પુંડલિકે વિચાર કર્યો, મને ભગવાન મળ્યા તે માતા પિતાની સેવા થકી મળ્યા છે, એટલે શ્રેષ્ઠ કોણ, માતા પિતા કે ભગવાન? એટલે તરત નિર્ણય કરી લીધો કે માતા પિતાની સેવાને જ વળગી રહ્યો છે, માતા પિતા થકી મને ભગવાન મળ્યા છે. પુંડલિકનું કહેવું એ જ છે કે સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાનું છે. માટે સુખ સંપત્તિ ખૂબ મળે ને તો પણ ભગવાનનું ભજન ક્યારે છોડશો નહીં. ભક્ત ભગવાનને કહી શકે છે, બહાર ઉભા રહો. ભગવાન પરીક્ષા લે છે, ભાઈ બહાર બહુ વરસાદ આવે, મારે મોડું થાય છે, તો જલ્દી લે, નહીં તો હું જાઉં છું. ભગવાન જાવું હોય તો જાઓ, પુંડલિકે કીધું. વરસાદ આવતો હોય તો ઉભા રહો, હું તમને ઈંટ મૂકું છું. ભગવાનને ઉભા રહેવા માટે પુંડલિક ઘરમાંથી બહાર ઈંટ ફેંકી છે, અને બહાર ભગવાન ઈંટ ઉપર ઉભા રહ્યા છે. પુંડલિકને આવતા વાર થઈ, ભગવાન થાક્યા એટલે કેળ ઉપર હાથ રાખ્યો. તે સૂચવે છે કે કેળપુર જળમાં કોઈ ડૂબે નહીં, પણ જે મારા ચરણનો આશ્રય કરે તેને સંસાર આટલો જ ઊંડો છે, કેળ સમાણો જ છે, બાકી તો ઘણા સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પતો પણ નથી. આમ પુંડલિક માતા પિતાની સેવા કરી પછી બહાર આવે છે. પુંડલિકને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા તો પણ માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નથી. એટલે કે એણે સાધન છોડ્યું નથી. સાધન છૂટશે તો ભગવાન અંતર ધ્યાન થશે, અદ્રશ્ય થશે. પુંડલિકની જેમ સાધ્ય મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું તેથી ભગવાન અદ્રશ્ય થયા છે. અભિમાન પ્રભુને આડે પડદો ઊભો કરે છે. અભિમાન જાગે ત્યારે જ સાધનમાં ઉપેક્ષા જાગે છે ને પછી પતન થાય છે. ભગવાન ત્યાં જ હતા પણ ગોપીઓને દેખાતા નથી. અંતર ધ્યાન થયા એટલે શ્રી કૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો, પણ હૃદયમાં શોધવાને બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી છે, એટલે કૃષ્ણ દેખાયા નથી. ઈશ્વર સર્વના હૃદયમાં છે, છતાં તે દેખાતા નથી. જીવ ભગવાન સન્મુખ ના આવે ત્યાં સુધી ભગવાન તેની શુદ્ધ લેતા નથી. ભગવાન કહે છે, હું તો જીવને અપનાવવા તૈયાર છું, પણ તે મારી સન્મુખ મારી પાસે આવે ત્યારે હું તેને અપનાવું ને. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, અંદર શોધતી નથી. તેમ જીવ પણ આનંદ બહાર શોધે છે. આનંદ અંદર નહીં, આનંદ ભગવાન અંદર છે, બહાર નથી.
આમ ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, અંદર શોધતી નથી, એમ જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર શોધતો નથી. માટે ધ્યાનનો ખૂબ મહિમા છે. એટલું વિચારીને બેસી જઈએ કે પરમાત્માનો પ્રકાશ, પરમાત્માની ચેતના મારા હૃદયમાં જ છે, હું તેના દર્શનમાં છું. આમ કરીને બીજા વિચારોને બંધ કરી દઈએ આવતા તો પણ ભગવાનના દર્શન અંદર થાય છે. આનંદ બહાર મળતો નથી, આનંદ અંદર જ છે. તમારો આનંદ બીજી ચીજ પર આધારિત હોવો ન જોઈએ. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે તો તેના વિયોગથી તમને દુઃખ થશે. તમારો આનંદ કોઈને ને કોઈને આધીન હશે તો તે તમને દુઃખ જ આપશે. માટે દુઃખી ન થવું હોય તો અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો દરરોજ. એ સાથે ધ્યાન કરો, પરમાત્મા મારા હૃદયમાં જ છે, ફક્ત એક ભગવાન જ આનંદ સ્વરૂપ છે, બાકી આ જગત તો ખૂબ દુઃખરૂપ છે, અનિત્ય છે. ગોપીનું મન શ્રી કૃષ્ણમાં છે, વ્રતિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં વિયોગ છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ, બહિરંગમાં વિયોગ અને અંતરંગમાં સંયોગ. ગોપીઓ એક એક વસ્તુમાં ભગવાનને શોધે છે. સખીઓ શ્રી કૃષ્ણને શોધવા નીકળે છે. ગોપીઓનું થાય છે કે આ ઝાડમાં શ્રી કૃષ્ણ છે કે પેલા ઝાડમાં શ્રી કૃષ્ણ છે. ઝાડને પૂછે છે કે મારા શ્યામ સુંદર ક્યાં છે. વિયોગમાં તન્મય થઈ છે એટલે ગોપીઓને ભાન નથી કે આ ઝાડ છે, ઝાડ બોલી શકે નહીં. પછી વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. અરે સખી, હું જ શ્રી કૃષ્ણ છું. આ ધ્યાનની પરાકાષ્ઠા છે, આ ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતા કરતા સંસારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી હું પણ ભૂલાય છે. તે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને છે. આને જ મુક્તિ કહે છે. ગોપીઓ શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા કહે છે, અલી સખી, હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું. પહેલા ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે અમે તમારી દાસીઓ છીએ, હવે કહે છે અમે જ કૃષ્ણ છીએ. દાસોહમ માંથી કૃષ્ણોહમ થઈ ગયું, આ વિરહનો ચમત્કાર છે. ધ્યાનમાં તન્મયતા એટલી અપાવો, એટલી અવડાવો કે દરેક માં શ્રી કૃષ્ણના દર્શન થાય. ધ્યાનમાં તન્મયતા થઈ એટલે ગોપીઓને સર્વમાં શ્રી કૃષ્ણ દેખાય છે. દેવોએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા છે? મનુષ્ય અને પશુ પક્ષીમાં પણ ઈશ્વરના ભાવના થાય, ઈશ્વરની ભાવના થાય. પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે એટલા માટે દેવતાઓએ પશુઓને પણ પોતાના વાહન બનાવ્યા છે. સર્વમાં ઈશ્વરની ભાવના કરે તે પોતે પણ ઈશ્વરમય બને છે. માટે દરેકમાં ઈશ્વરની ભાવના કરવી. કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જહાં દેખું તહાં તું હી તું. ગોપીના મુખમંડળ ઉપર હવે શ્રી કૃષ્ણના જેવું તેજ છે. જીવ જેનું સતત ધ્યાન કરે છે એની જ આકૃતિ એના મુખ ઉપર ચડે છે. ગોપી કૃષ્ણ બની છે, ચિત્તથી, મનથી, શરીરથી, રોમ રોમથી કૃષ્ણ બની છે. એક ગોપી બની છે કાલી અનાગ, બીજી ગોપી કહે છે હું કાલી અનાગને નાથી. બીજી ગોપી પહેલી ગોપીના માથા ઉપર ચડી છે, માથા ઉપર ઊભી રહે અને કહે, અરે કાલી, તો અહીંથી ચાલ્યો જા, મેં દુષ્ટોનું દમન કરવા માટે જન્મ લીધો છે. વિચાર, માથા ઉપર ઊભું કેટલું કઠણ છે. આ રામની કથા છે, સાધારણ વક્તા શ્રોતા આ કથા સાંભળવાના અધિકારી. અહીં વક્તા છે શુકદેવજી, શ્રોતા છે પરીક્ષિતજી. જે જળ પણ લેતો નથી, ઈશ્વરના કેવળ દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો છે. અપ્સરામાં શુકદેવજીને સ્ત્રીતત્વ દેખાયું નથી, તેમાં બ્રહ્મના દર્શન થયા છે. તેવા આ મહાપુરુષ કથા કરવા બેઠા છે, જેની લંગોટી છૂટી ગઈ છે તેવા મહાયોગી કથા કરે છે. ગોપીઓ ભગવદ રૂપ બની છે, રાધા કૃષ્ણ એક જ છે, રાધા કૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થાય નહીં. પણ પ્રભુની લીલા અજબ છે,
શ્રી કૃષ્ણ રાધાજીથી પણ અંતર ધ્યાન થયા છે. ગોપીઓથી અંતર ધ્યાન થતી વખતે શ્રી કૃષ્ણ રાધાજીને સાથે લીધા છે, પણ પછી રાધાજી કૃષ્ણને કહે છે કે હું તો થાકી ગઈ છું, મારાથી આગળ ચલાય તેમ નથી. તમને મારી ગરજ હોય તો તમે મને ખભા ઉપર ચડાવીને લઈ જાઓ. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, ઠીક, તો તમે મારા ખભા ઉપર ચડો. રાધાજી ખભા ઉપર ચડ્યા, ત્યાં શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા એટલે રાધાજી ઝાડની ડાળી ઉપર લટકી ગયા છે. ભાગવતમાં તો લખ્યું છે રાધાજીને અભિમાન થયું છે, પણ રાધાજીને અભિમાન ક્યાંથી થાય? આ બધી તો લીલા છે. અભિમાન આવે એટલે જીવ કેવી રીતે લટકે છે? મનુષ્યનો શત્રુ અભિમાન છે. અભિમાનને લીધે જીવ દુખી થાય છે. અભિમાનથી દૈન્ય આવું કઠણ છે. મનુષ્ય જ્યારે અભિમાનમાં રહે છે ત્યારે જો કોઈ કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થયા કરે છે. માટે ઈશ્વરના ચરણમાં સતત રહો જેથી અભિમાનનો હલ્લો ખાડી શકાય. રાધાજીને શ્રી કૃષ્ણે બહુમાન આપેલું, પોતાની સાથે લઈ ગયેલા, પરંતુ જેને બહુમાન મળે ને એને અભિમાન થાય છે. જીવને બહુમાન કે બહુ ધન મળ્યા પછી ઘણીવાર અભિમાન થાય છે. માટે માન મળે ત્યારે ખૂબ નમ્ર બનજો. શ્રી કૃષ્ણના અંતર ધ્યાન થવાથી રાધાજી પણ પસ્તાયા છે, ખૂબ રડે છે. એ નાથ, મને દર્શન આપી તમે ક્યાં ગયા? મને દર્શન આપો, તમારા વગર હું નહીં જીવી શકું. તમારો વિરહ મારું કાળજું કોરી ખાય છે. હું શુદ્ધ બુદ્ધ ભૂલી છું, ચાંદ વગરની રાત જેવી હું ભટકું છું, ભૂલી પડી છું. મારા પર દયા કરો પ્રભુ. રાધાજી રોતા રોતા બેભાન બન્યા છે. કૃષ્ણને શોધતી શોધતી ગોપીઓ રાધાજી પાસે આવી છે, રાધાજીને જગાડ્યા છે. બધી સખીઓ ભગવાન જ્યાંથી અદ્રશ્ય થયા હતા ત્યાં પાછી આવી છે. ભક્તિ માર્ગમાં ભગવાનના ગુણ પ્રધાન છે, ભગવાનનું ભજન પ્રધાન છે. ભગવત ગુણગાન કરો, સ્વદોષનું વર્ણન કરો અને ભગવત ગુણના વખાણ કરો એટલે ભગવાનને તમારી પર દયા આવશે. સંગીત દૈવી ચીજ છે, પ્રભુને કીર્તન બહુ ગમે છે, પ્રભુ ગાન પ્રિય છે. એક વખત વૈષ્ણવોએ જોયું કે જગન્નાથજીને રોજ રોજ નવા નવા વસ્ત્રો પહેરાવીએ છીએ અને ફાટી જાય છે. ભક્તોએ એનું કારણ ઠાકોરજીને પૂછ્યું ત્યારે જગન્નાથજી કહે છે, એક કન્યા રોજ ગોવિંદ ગીતનો પાઠ કરતી કરતી વનમાં ભમે છે. તે સાંભળવા તેની પાછળ ભમવાથી કાંટા ઝાંખરામાં મારા વસ્ત્રો ભરાતા તે ફાટી જાય છે. ભગવાને ભાગવતમાં કહ્યું છે, હું મારા નિષ્કામ ભક્તોની પાછળ પાછળ ભમું છું કે જેથી મારા ભક્તોની ચરણરજ ઉડતી ઉડતી મારા પર પડે. વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના જ ગુણગાન ગાવા લાગી છે. આ ગાન તે ગોપી ગીત કહ્યું છે. ગોપીઓએ વિચાર્યું કે જમુનાના કિનારે જઈ હું શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશ તો ભગવાન પ્રગટ થશે. ગોપી ગીતનો ઘણા વૈષ્ણવો પાઠ કરે છે, પણ ગોપી ગીત થઈને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. અતિ આર્દ બનીને દીન બનીને પાઠ કરવો જોઈએ. જે પ્રભુ ઈશ્વર મિલન માટે, જે જીવ ઈશ્વર મિલન માટે અતિ વ્યાકુળ બને છે તેને જગતમાં ક્યાંય ચેન પડતું નથી. માટે અતિ આર્ત સ્વરે ભગવાનને પોકારો, ભગવાનની સ્તુતિ કરો તો ભગવાન મળે છે. હંમેશા ત્રણ વાર સ્તુતિ કરવી. સુખમાં ભગવાનની સ્તુતિ કરો અને દુઃખમાં પણ ભગવાનની સ્તુતિ કરો. દુઃખના પ્રસંગોમાં વિચારો કે મારા પાપ પહાડ જેટલા છે, મારા પાપના પ્રમાણમાં ભગવાને બહુ ઓછી સજા કરી છે. ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી, ગોપીઓ લક્ષ્મી છે એટલે ઇન્દિરા છંદ ગોપી ગીતમાં છે. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે, કનૈયા કનૈયા તારે લીધે અમારી અને અમારા વ્રજની શોભા વધી છે, અમારી શોભા તારે લીધે છે. અમારી વ્રજભૂમિ આટલી સુંદર ન હતી, પણ તમારું પ્રગટ્ય થયું ને ત્યારથી વ્રજની શોભા વધી છે. વ્રજ બીજે ખોડવા જવાની ક્યાંય જરૂર નથી, આ માનવ શરીર એ જ વ્રજ છે.
શરીર વ્રજમાં જ પ્રભુ પ્રગટ થાય તો તેની કિંમત ખૂબ વધી જાય છે, તેનો જય જયકાર થાય છે। વ્રજ શબ્દનો અર્થ થાય છે જે ભગવાન પાસે લઈ જાય તે વ્રજ। આ શરીર આપણને ભગવાન પાસે લઈ જાય છે, શરીર સાધન છે તેથી તે વ્રજ છે। આ શરીર થકી જ ભગવાનને પામી શકાય છે। જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઈસ જીવન મેં હી પ્રગટે થે રામ કૃષ્ણ ભગવાન રે। किन जन्मों के पुण्य फले जो मिली मनुज की काया, इस काया में हमने तुमने कितना वैभव पाया। नहीं निरखा खोजा परखा, हीरा जन्म गवाया, भाइयो हीरा जन्म गवाया। आ शरीर नी शोभा दागीना थी नथी, कपड़ा थी नथी, शरीर नी शोभा वधे छे भगवत भक्ति थी। प्रभु ज शरीर नी शोभा छे, प्रभु आ शरीर में बिराजमान छे, एटले ज आ शरीर नी किंमत छे। પ્રભુ વગરનું શરીર નિસ્તેજ છે, નિષ્પ્રાણ છે। એટલે ગોપી કહે છે, તમારું પ્રાગટ્ય થયું ને ત્યારથી મારા વ્રજની શોભા, એ શરીરની શોભા ખૂબ વધી છે। શરીરના સિંહાસન ઉપર કામ ક્રોધ લોભ મદ મત્સર મોહ સ્વાર્થ બિરાજે તો ભગવાન ક્યારેય પ્રગટ ન થાય, નહીં તો પરમાત્મા દોડતા આવે છે। તુકારામ મીરાંબાઈનો જય જયકાર થાય છે, કારણ તેમના શરીર વ્રજમાં શ્રી કૃષ્ણ બિરાજતા હતા। નરસિંહ મહેતા વ્રજમાં ગયા ન હતા, પણ તેમણે પોતાના શરીરને વ્રજ બનાવ્યું હતું। આમ મોટા મોટા રાજાઓને જગત, મોટા રાજાઓએ પણ જગત ભૂલ્યું છે। જે જગત ભૂલે છે તેને પરમાત્મા મળે છે। મોટો રાજાઓને જગત ભૂલ્યું છે અને ભૂલે છે, પણ શંકરાચાર્યજી વલ્લભાચાર્યજી મીરાબાઈ નરસિંહ મહેતા તુકારામને જગત કોઈ દિવસ ભૂલશે નહીં। આ મહાપુરુષોએ પોતાના હૃદય ગોકુળમાં શ્રી કૃષ્ણને રાખતા હતા, તેમણે પોતાના શરીરને વ્રજ બનાવ્યું છે। જગતગુરુ શંકરાચાર્ય જેવો જ્ઞાની વિશ્વભરમાં થયો નથી, તેમ છતાંય તેમના હૃદય ગોકુળમાં હંમેશા શ્રી કૃષ્ણ બિરાજતા હતા। કનૈયા અમે કેવળ તારા માટે જીવીએ છીએ, તારા વિના કાળ પણ અમને પીડા આપે છે। અમે જાણીએ છીએ કે તમને અમારી ગરજ નથી, પણ શરણે આવેલા જીવનું રક્ષણ કરવું એ શું તમારી ફરજ નથી? માટે અમારી ઉપેક્ષા ન કરો, અમને તરછોડો નહીં, અમે અત્ર તત્ર સર્વત્રમાં અમે તમને જ ગોતીએ છીએ, અમે તમારી દાસીઓ છીએ, અમને દર્શન દો। જીવ ઈશ્વરને શરણે જાય છે એ જીવનો ધર્મ છે, શરણે આવેલા જીવને અપનાવવો એ ઈશ્વરનો ધર્મ છે। ભગવાન કદી શરણાગતની ઉપેક્ષા કરતા નથી, સર્વમાં સર્વત્ર ઈશ્વરને ગોતે તે જ ગોપી છે। આમાં પ્રભુના ગુણગાનનું કથન છે, તેથી કૃષ્ણ કીર્તન પ્રભુના દર્શનની અપેક્ષા છે। તેથી દર્શન ભક્તિ અને પ્રભુને માટે તેમણે પ્રાણ ધારેલો હોવાથી આત્મનિવેદન પણ છે। ગોપી કહે છે, એ નાથ, અમારું ચિંતન કરતા કરતા આ અંધારી રાત્રે અમે અબડાઓ તમારા માટે જંગલમાં ભટકીએ છીએ, તમે અમારી ઉપેક્ષા કરો તે ઠીક નથી। એ નાથ, અમે તમારી પાસે કંઈ માગતા નથી, અમે તો તારી અશુલ્ક દાસિકાઓ છીએ, વગર પગારની દાસીઓ છીએ, અમારે તારી પાસે કંઈ લેવું નથી, કંઈ માગવું નથી। ગોપીઓ પોતાની જાતને અશુલ્ક દાસિકા કહીને અત્યંત તિરસ્કાર કરે છે, પણ એમાં ગોપીઓનું કેવળ દૈન્ય જ દેખાય છે। દૈન્ય દુર્બળ નથી, દૈન્ય બળવાન છે। ગોપીઓની ભક્તિ નિષ્કામ છે, તારો એકનો જ આધાર છે, અમે તો કેવળ તારા જ આશરે છીએ, અમે નિરાધાર છીએ। તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી ભજૈયા, તારો છે આશરો તારો આધા, કૃષ્ણ કનૈયા બંસી ભજૈયા, ઓ કૃષ્ણ કનૈયા બંસી ભજૈયા, તારો છે આશરો તારો આધા, કૃષ્ણ કનૈયા બંસી ભજૈયા, કૃષ્ણ કનૈયા બંસી ભજૈયા। જીવ નિ
નિરાધાર્થ તો નથી ત્યાં સુધી તેને સર્વના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપી ધ્યાન વગેરે સઘળું કરે છે તેમ છતાં માને છે કે અમારાથી કાંઈ થતું નથી, આવી ભાવના રાખે તે વ્રજભક્ત છે. કનૈયા કનૈયા યોગ ધ્યાન તપ અમે કશું જાણતા નથી, અમે કેવળ તારા શરણે છીએ, તારા આધારે છીએ. અમે નિસાધન ભક્ત છીએ, નિસાધન ભક્તનો તારા ઉપર પહેલો હક છે, વ્રજ ભક્તો માટે તો તારો અવતાર છે, માટે તારું શ્યામ સલુણ મુખ અમને દેખાડ. સત્કર્મ કર્યા પછી સાધન કર્યા પછી અભિમાન વધે છે, માટે સાધન કરો પણ હૃદયથી દીન બનીને કરો. મનુષ્ય હૃદયથી દીન બનતો નથી તેથી તેને શ્રી કૃષ્ણ મળતો નથી. હું નિરાભિમાની બહુ છું આમ બોલવું એ પણ અભિમાન છે. હૃદયથી દૈન્ય તો ત્યારે આવે છે કે જ્યારે જ્યાં નજર નાખે, જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે. શ્રી કૃષ્ણ પૂછે છે કે મારા દર્શન થયા પછી તમારી શું ઈચ્છા છે? શ્રી કૃષ્ણ ગોપીના હૃદયમાં છે એટલે કે અંતરંગમાં સંયોગ છે અને બહિરંગમાં વિયોગ છે, એટલે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે અને ગોપી કૃષ્ણનો એ રીતે સંવાદ ચાલે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ બાલ કૃષ્ણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.